નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધોરણ 11 કોમર્સ વિષય BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 2, ધંધાકીય સેવાઓ 1. તો ધંધાકીય સેવાની અંદર આપણને પહેલી વીમાની સેવા આપેલી છે. તો વીમાનો અર્થ અને વીમા પોલિસીનો અર્થ જોયા બાદ આજે આપણે વીમાના સિદ્ધાંતો જોવાના છે. તો કે વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે, મતલબ કે વીમો જનરલી સમાજ માટે બનેલો છે, મતલબ કે ફાયદાનું કામ કરતી બાબત છે, કે મદદરૂપ થાય છે સમાજને. તેમાં બે પક્ષકારો વચ્ચેનો કરાર હોય છે. આમ વીમો એ સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી છોડી શકાય નહીં. તો વીમો છે એ બે પક્ષકારો વચ્ચેનો એક કરાર છે, જેમાં વીમો લેનારને નુકસાન થશે તો વીમા કંપનીને રકમ ચૂકવવી પડશે, એ રીતને આપણે વ્યાખ્યા જોઈ. તો વીમો છે સામાન્ય કરાર ના કહી શકાય અને એમને સામાન્ય કરારના કાયદા સાથે છોડી પણ ના શકાય. તો વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત પણ નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો લાગુ પડે. સામાન્ય કરાર નથી તો વિશિષ્ટ કરાર છે, અને વિશિષ્ટ કરાર છે એટલે એના સિદ્ધાંતો પણ વિશિષ્ટ હોવાના. તો વિશિષ્ટ સિદ્ધાંતો નીચે પ્રમાણે છે, આપણે જોઈએ તો પહેલું છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો કે વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. તો વીમો આપણે કોઈ દિવસ નફો મેળવવાના ઉદ્દેશથી નથી લેતા. આપણે આગનો વીમો લઈએ બરોબર, હવે આપણે વીમો લીધો એના કારણે નફો થશે એવું ક્યારેય બનતું નથી, અને આપણો એવો ઉદ્દેશ પણ હોવો જોઈએ નહીં. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો હોય છે, મતલબ કે નુકસાન થશે તમને તો એ નુકસાનનું તમને વળતર મળશે, બાકી એમાંથી તમને ફાયદો નહીં થાય. બરાબર છે? તો માની લો કે તમે કદાચ આગનો વીમો લ્યો છો ને આગમાં તમને 2 લાખનો માલ બળી જાય છે, તો તમને 2 લાખ કે 2 લાખ કરતા ઓછા રૂપિયા મળશે જે રીતનો તમારા વીમાની કન્ડિશન હશે એ રીતના, પરંતુ એમાંથી તમને કોઈ દિવસ નફો પ્રાપ્ત નહીં થાય. ત્યારબાદ વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે, વાત કરી કે સમાજ માટે બનેલો છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. દરેક પક્ષકારે એક બીજા પક્ષકાર ઉપર ભરોસો હોવો જોઈએ. તો કે વીમો લેનારને વીમા કંપની ઉપર ભરોસો હશે કે ભાઈ એ વ્યક્તિ છે, વીમો લેનારને વીમા કંપની ઉપર શું ભરોસો હશે કે વીમા કંપની મને નુકસાન થશે તો મને મારા નુકસાનની રકમ આપશે, અને વીમા કંપનીને હું ભરોસો હશે કે વીમા પ્રીમિયમ લેનારો વ્યક્તિ અમને સાચી માહિતી આપશે અને સમયસર પ્રીમિયમ ભરશે. એટલે આવો દરેક એકબીજા પર ભરોસો મૂકવાનો થાય છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પર જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની છે. તો વીમા કંપનીવાળાએ પણ કોઈ એમના નીતિ નિયમો કન્ડિશન હશે તો એ છુપાવવાની નથી, બધી જગાઓ જાણ કરવાની છે. એ જ રીતે વીમો લેનારે પણ એમને લગતી જે કન્ડિશન છે, ધંધાની જે પરિસ્થિતિ છે એની જાણ કરવાની રહેશે. વીમો લેતી વખતે માહિતી છુપાવવામાં ન આવી હોય, વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. માની લો કે અમુક એવી ઇમ્પોર્ટન્ટ માહિતી છે વીમાને લગતી છે, પણ માની લો કે વીમા કંપનીવાળા પૂછતા નથી આપણને, તો આપણે એમને સામેથી જાણ કરવી જોઈએ. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા કરારને દગો કહેવાય. જો તમે કોઈ ઇમ્પોર્ટન્ટ માહિતી, અગત્યની માહિતી છુપાવશો અને પછી એની જાણ થશે તો એને દગો ગણવામાં આવશે, કે તમને ખબર હતી એ માહિતી વિશે અને તમે જાણી જોઈને એ માહિતી છુપાવેલી છે.
અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. તો જે સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો, અહીંયા ભરોસો નથી રહેતો, કારણ કે તમે જાણી જોઈને માહિતીને છુપાવો છો, તો આ સિદ્ધાંતનો અહીંયા શું થઈ જશે? ભંગ થઈ જશે. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો છે, ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે. એટલે તમારા વીમા કેન્સલ ગણાય જશે, તો ભવિષ્યમાં તમને એ વીમાનો કોઈ પણ ફાયદો થવાનો નથી. વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી, તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. મતલબ કે તમે પ્રીમિયમ ભર્યું હોય અને પછી પાછળથી ખબર પડે કે તમે કોઈ માહિતી છુપાવી છે, એટલે કે દગો થયો છે, તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે એ ભંગ થઈ જશે. તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ભંગ થશે એટલે વીમો કેન્સલ ગણાશે, અને વીમો કેન્સલ ગણાય એનો મતલબ કે તમારું પ્રીમિયમ ભરેલું છે એ રકમ પણ જશે, અને વળતર સ્વરૂપે તમને કદાચ ભવિષ્યમાં નુકસાન થશે તો પણ નાણાં તરીકે વળતર નહીં મળે, કારણ કે એ વીમો જ કેન્સલ થઈ ગયો છે.